रविवार तारीख 28 जून 2009 श्री स्वामीनारायण मंदिर बुलेश्वर वचनामृत की कथा वक्ता श्री रमेश भाई दवे। घनश्याम महाराज हरे कृष्ण महाराज स्वामीनारायण ओम नमो हरे। कयु छे દોયાનું સાચું હતું પહેલેથી જ ચાલુ, બાકી હતું એ આગળ દોયાનું સાતમું હતું, બોલો લોયાનું સાતમું બાકી છે બોલ। શ્રી લોયા વચનામૃત સાતમું ક્રમશ એ જ પટ્ટીમાં આવશે ને રે શ્રી સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ હરે। ઉપરથી વાંચ, થોડુંક બીજું વાંચી જાય શું ફરક પડવાનો છે? હેલો ઉપર થોડો। એવી રીતે બાહ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે તથા અંતકરણ કરીને જે જ્ઞાન છે અને અંતકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા સદાશિત જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે કયા જ્ઞાન ને કહો છો? ત્રણેય જ્ઞાન શું છે? નોખું નોખું છે, ઇન્દ્રિયોમાં થાય નોખું, અંતકરણમાં થાય નોખું, અનુભવથી થાય નોખું, વ્યક્તિ દીઠ થાય જ્ઞાન તો સ્વયં છે। ભાઈને જે જ્ઞાન થાય એ અનુભવ જ્ઞાન થાય, આપણે મન છે એ નક્કી કરીએ છીએ મનથી, હાલો દર્શન કરી આવે, હાલો ધ્યાન કરીએ, હાલો જાણીએ કંઈક મહારાજ વિશે વાતો સાંભળે, એ મનથી થયું, અંતકરણથી। ઇન્દ્રિયોથી તો જોઈને દેખાય છે, ન દેખાય તો સુષુપ્તિમાં જે જ્ઞાન થાય છે એ દેહ તો તમારો પડ્યો હોય છે, બધું ભૂસાઈ જાય છે, એક એક જ્ઞાન કાંઈ યાદ નથી આવતું સુષુપ્તિમાં, જેને આપણે કોમા કહીએ છીએ, ચાલો જીવે છે, પ્રાણ છે અંદર, છતાં કાંઈ ખ્યાલ નથી હોતો, તો કાંઈ ખ્યાલ નથી હોતો એટલે દુનિયાનું અજ્ઞાન પણ નથી આવતું। ધ ગ્રેટેસ્ટ અચીવમેન્ટ ઓફ સુષુપ્તિ અજ્ઞાન પણ નથી આવતું, તમે સારું કામ નથી કરશો, ખરાબ કામ નથી કરતા સુષુપ્તિ પણ। કયું જ્ઞાન? બુદ્ધિ હોય તો જ્ઞાન આવે, બુદ્ધિ અંતકરણનું કાર્ય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતકરણ એનેથી જ્ઞાન થાય, અને બુદ્ધિ યોગ આપીશ એમ કૃષ્ણે કીધું, તેષામ સતતી ઉક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક, પ્રીતિપૂર્વક તો અનુભવ જ્ઞાન થયે છે, અને પ્રીતિ કેમ થાય? પણ ભગવાનની લીલા ચરિત્ર સાંભળીને, ભગવાનની કરુણા જોઈને કે બીજાએ કીધું એને લઈને ભગવાન સાથે પ્રીતિ થઈ જાય, તેષામ સાથે યુક્તિ છે, ભલે એનામાં બુદ્ધિ નથી પણ યુક્તિ તો જાણે છે ને, ભાઈ આ બધા કીએ છે, આટલા બધા કીએ છે તો હશે એમ કરીને પ્રીતિ કરે, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક દદાવે બુદ્ધિ યોગ, એનું હું એને બુદ્ધિ યોગ આપું, પછી એને બુદ્ધિ આપે છે જે અંતકરણનું થયું, અનુભવ તો પોતે જ લેવાનો છે, કે અનુભવ વગરનો માણસ ભગવાનની વાત કરે એમાં એ જાદુ કૌમત ન હોય। નારાયણભાઈ જેવા મુક્ત બોલે મહારાજ સારું કરશે, અનુભવ સિદ્ધ બોલે એ મોટા સંત હોય કોઈ, આપણે તો ખાલી કરોડો માંથી અબજો માંથી એક નારાયણભાઈને જ ઓળખીએ છીએ, હોય બીજા હોય એક મોટા પુરુષ, આપણે
સમાગમમાં ન આવ્યો, અનુભવ ક્યાં થાય છે? આજે આખું કહું તો આ પૂરું ન થાય. આજે અનુભવ કેને થાય છે, શું થાય છે, શું થયું એનો અનુભવ કહેવાય. મહારાજને સાક્ષાત છે, અહીં એ દર્શન કરીએ છીએ. આંખથી બંધ કરી દઈએ તો ઇન્દ્રિયોનો જે છે અનુભવ નથી. મનથી એટલું વેગીલું મન છે કે એક વિચાર કરું કે બીજા ચાર આવી જાય મન. તો મન મન નહીં, એ મન આપણે તેમ કહીએ છીએ કે મનન કરો. મન ન, મનને બંધ કરી દો, એ મનન કર્યું. આપણે મનન એટલે બધું સામે છે. મનન નો અર્થ જ છે મન ન. ને કા ઊંધું લઈ લ્યો, નમન કરી નાખો કે ભાઈ મોટા પુરુષ છે, નમન કરી દો. એનો રાજીપો થઈ જાય તો અનુભવ જ્ઞાન ખૂબ આગે છે, નજીક થાય. ખાલી આપણી લિમિટેડ બુદ્ધિ, લિમિટેડ અનુભવથી આપણે મહારાજ બાબતનો અનુભવ જ્ઞાન લેવા જાય તો ન થાય. નમન કરવું જોઈએ અને મનન કરવું જોઈએ, મનને સ્થિર કરી દેવું જોઈએ. સુષુપ્તિમાં થઈ જાય છે દેહ ઇન્દ્રિયો સાથે. સ્વપ્ન સૃષ્ટિમાં આપણો દેહ તો પડ્યો હોય છે, પણ હાલે છે, ચાલે છે કોણ? સ્વપ્ન સૃષ્ટિમાં આપણે જ હાલીએ છીએ, ક્યાં હાલીએ છીએ? સપનું આવ્યું એમાં બધી ક્રિયા થતી હોય છે, થોડો દેહ તો પડ્યો હોય છે. જાગે ત્યારે ખ્યાલ આવે કે આ તો સ્વપ્ન હતું. આ બ્રહ્મ જ્ઞાનીઓ બધાએ સ્વપ્ન તુલ્ય એટલે કહે છે કે માયામાંથી ઉપજેલું બધું પરિવર્તનશીલ છે, એટલે અસત્ય છે. પણ જો એ લોકો કાળનો વિચાર કરે તો ધે આર એબ્સોલ્યુટલી રોંગ. અસત્ય છે પણ 100 વર્ષે થાય તો કાળ ઇઝ મોર પાવરફુલ ધેન ધેટ. એટલે મહારાજે કાળને બહુ ઉપર લઈ લીધું, ઉપર મહાકાળ કીધું મહારાજે. પછી પાછા બોલ્યા કાળ એ તો અમારી શક્તિ છે. વાસુદેવ બ્રહ્મથી ઉપર મહાકાળ લીધો મહારાજે, અને બદ્રિકાશ્રમથી ઉપર લીધું, નોડનાથી ઉપર લીધું કાળને. એફિલ ટાવર છે 200 વર્ષથી બંધાયેલું છે, એની વચમાં કેટલાય મરી ગયા છે 60-60 વર્ષમાં. એને મને ક્યાં મિથ્યા થઈ ગયું? વોટ ઇઝ કાર? આ બધાનું જો સમગ્ર રીતે અનુભવ હોય કે જ્ઞાન હોય કે વાંચન હોય કે જાણકારી હોય, ચાલો ને જ્ઞાન નહીં, જાણકારી છે એની. કાળ શું છે? કાળે કરીને બધું નાશ પામે છે. કાલે શું થવાનું છે એ રામચંદ્રજીને ખબર નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, એને રાત તિલક થવાનો હતું, એને બદલે વનવાસ થઈ ગયો. બીજે દિવસે વલકલ પહેરવા પડ્યો. દેટ ઇઝ કાર. આમ તો જાણતા હોય કદાચ, એની લીલા હોય બધી. ચાલો ઈશ્વર તત્વને માન આપીએ ને એવું એક કબૂલ કરીએ તો કેટલા આવતીકાલનું જાણે છે? નો બની કોઈ નહીં. શંકરાચાર્યને ખબર ન હોય 27 વર્ષેનો દેહ પડી જાય. મહારાજે કાળને હર્ષે લીધું, કારણ કે ઘણાના મૃત્યુ આવ્યા હોય ને બધા પ્રાર્થના કરે તો મહારાજ 2 વર્ષ રાખી જાય ભલે આ કાળ હટાવી નાખે. ખૂબ થાકી ગયા હોય મહારાજ આ રોગથી, એના કરતા ધામમાં લઈ જાય મહારાજ ચાલો. એને હજી દચકા ખાવાના બાકી હતા. ચાલો ચાલો.
વોર્નિંગ પણ આપી. અબજી બાપાએ વર્ણ્યા, આ છેલ્લી વાર તમને ઠીકડા મારીએ છીએ, હવે કેસો તો રાખશું નહીં, તમારી આવડતા પૂરી થઈ ગઈ છે. હલો, કારણ કે ઘી નિયતિએ ઘડી રાખ્યું છે કે જેના શ્વાસોશ્વાસ લખાયેલા છે એને એ રોકી શકે છે, એને પ્રજ્વલિત પણ કરી શકે, બાળી શકે છે. કર્મને કોઈએ બાળ્યા હોય તો મારા જ બાળ્યા, બાકી બધાએ કર્મ ભોગવ્યા, ભોગવવા જ કીધું. અર્જુન વિષાદ યોગ લ્યો તમે, એને આખું સમજાવવા માટે એને 18 અધ્યાય કર્યા. ત્યારે માંડ સમજ્યું, પણ વિષાદથી ચાલુ થયું છે. અર્જુન વિષાદ યોગ ને આપણે જેને જોઈએ તે આવો મોક્ષ માંડવા રહે, આજે ધર્મ ઓછી લેતા ને. હજી ખબર નથી આ બધા કીર્તનો બ્રહ્માંડ સ્વામીનું છે, એનો અર્થ એ લોકો કેટલી બેફિકર થઈને લખ્યું છે. આપણે રાગ ને વાજિંત્રમાં રહી ગયા, એનો અર્થ જો સમજ્યા હોય તો જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા. વોટ ઇઝ ઇટ મોક્ષ? જે ધ્યાન કરવાથી, તપ કરવાથી, તપસ્યા કરશે એ માગી લ્યો તમે ને આપી દેશે, બીકોઝ ઇઝ ઓવર એન્ડ અબાઉ કાર. મહારાજની સર્વોપરિતા ત્યાં જ છે કે એને કાળ કર્મને નહીં ગણકારી, દીધો કોલ અનાદિ. કાળ કર્મને કાઢી નાખે, જૈનો તો કે છે કર્મ ખપાવવાથી, શુભ કર્મ ખપાવવા છે. આપણે કહીએ છીએ કે સોનાની બેડી, લોઢાની બેડી, સારા કામમાં આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિ છે એ રજોગુણ નું કાર્ય, તો જ્યાં સુધી ગુણમાં છે ત્યાં સુધી નિર્ગુણની પ્રાપ્તિ ન થાય. આ બધા મોટા મોટા મંદિર બાંધે છે, નક્કી કરે છે બધા મંદિર પૂરું કરે, રજોગુણ છે. કઈ કરવાની જરૂર? ગુરાચિતાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી એ ન ઉભા કરી શકત, આ બધા જે મંડી ગયા છે ત્યારે સ્ટ્રક્ચરલ પાછળ જ્યાં જવું ત્યાં મંદિર બોતાસણ વાસી બાપ્સ કાલ હું શોધી કાઢ્યો શબ્દ કે મૂળ વગર ના એ મૂળ અક્ષર મૂળ મૂકી દીધું એને સ્વામિનારાયણ જે મૂળ છે એ મૂકી દીધું ને અક્ષર પુરુષોત્તમ શબ્દ લાયા અને શિક્ષાપત્રીમાં મહારાજની આજ્ઞા છે કે કલ્પિત ધર્મનું આ એ કલ્પના જ છે. મહારાજના વખતમાં જે શબ્દો વપરાયા હતા એ વપરાણા બાપ્સ નથી કે અક્ષર પુરુષોત્તમ નથી, ક્યારેય નથી વપરાયો સ્વામિનારાયણ સાહિત્યમાં ક્યાંય મૂળ અક્ષર શબ્દ નથી. વાતોમાં પછી લખી નાખ્યું કે આ તો ગોપાલ સાહેબ મૂળ અક્ષર છે, પાછું મહારાજ બોલ્યા જેમ લખ્યું છે એ આ પક્ષના લખ્યું છે અને આ પક્ષના લખ્યું છે. પક્ષ આવે એ સત્ય નો હોય, નિષ્પક્ષ હોવો જોઈએ સત્ય નથી. આ યા એકદમ અહમને જાણ્યું હોય તો ઇદમને જાણી શકાય. અહમ એટલે આત્મા, ને આત્મા જાણે તો જ પરમાત્માનું જ્ઞાન થઈ શકે. આ બધું જોડાઈને જે બહાર નીકળે ત્યારે અનુભવ જ્ઞાન થાય, ને એક વખત અનુભવ જ્ઞાન થઈ ગયું એટલે બાકી બધા જ્ઞાન છે. અનુભવ જ્ઞાન ક્ષણ માટે પણ સ્વામિનારાયણની નો અનુભવ થઈ ગયો હોય ને તેમ લાગે કાય વખત થી આપણે રસ લીધો. બાકી માયાનું સુખ વર્ષો સુધી ભોગવું હોય પાર ના આવે.
એટલે મહારાજે પૂછ્યું છે, તમે કયા જ્ઞાન એવી રીતની થાય? ભાઈ પાસે મારે જીતુભાઈ કરીને છે, એનો ભત્રીજો 76 વર્ષ નો હતો. આ લોકો મોટા શીખડાવે ને બધા, ભાઈ રાજી રેજો. આમ હું બેઠો તો છોકરો કઈક મેટ્રિક બેટ્રિક ભણ્યો હતો, એવું પગે લાગી ભાઈ અનુભવ જ્ઞાન થાય, મૂર્તિ ને સુખ મળે એવા કે હજી તારે ભણવું છે, તું હજી સમજતો જ નથી મૂર્તિ શું એ. ઓલા એ કહી દીધું કાકા એ, આમ માગજો, આઈ વિલ નેવર ફોરગેટ. હું મારા છોકરાઓને કોઈને આવું નથી, તો મને ખબર છે અઘરું કેવું છે. અને કાકાની નથી મળી નહીં, કાકો એને કે છે ભત્રીજા લીડ બારોબાર ને બારોબાર મળી તો કાકાને મળ્યું છું. પેલા 10 વર્ષથી પાછળ સેવા કર્યા કર, એવું ભગાય નહીં. અને નમન કરો કે મનન કરો, મન પછી ન લગાવી દો, મનને રોકી રાખો મનન. અને નમન મનન નથી થઈ શકતું, મન રોકાય જેવું નથી. હુંનો રથ કીધો છે, આખો રથ છે ફટાફટ હાલતો હોય, તો પછી નમન કરો, ઊંધું કરી નાખો એને, શરણાગતિ સ્વીકારો તો થઈ જાય. આપણે શરણાગતિ એટલે પગે લાગી જાય. ઓલા એમ જ કે કલ્યાણ હો, જેવી રીતને આ પગે લાગ્યો છે એવું જ કલ્યાણ કરે છે. ઓલા કલ્યાણ હો, સુખી જાઓ. એમ કોઈ સુખી નથી થઈ જતું ને એમ કોઈ પગે નથી લાગતું. આ બધી ભાંજગઢમાં ક્યાંથી અનુભવ જ્ઞાન થાય? હાલો શું કહે છે પાંડે? બાહ્ય ઇન્દ્રિયો એ કરીને જ્ઞાન છે તથા અંતકરણ એ કરીને જ્ઞાન છે, અને અંતકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન, એમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? અને જે ભગવાન છે તેણે આ જગત જીવ સત્તા તદાશ્રિત, જીવ સત્તા એટલે જીવ પોતાને જાણી ગયો હોય, પોતાનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ બ્રહ્મ છે. બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસોસ્મિ, હું બ્રહ્મ છું, એ આત્મજ્ઞાન થયું, એ તદાશ્રિત, એને આશ્રિત છે. જીવ જીવને આશ્રિત જ કીધું, ઇન્દ્રિયોને તદાશ્રિત. જીવ સત્તા એ ઓથોરિટી છે, બળ્યો થઈ જાય જીવ. સત્તા છે એને સત્તા માત્ર કહેવાય, સત્તા કાંઈ હોય નહીં. અને જીવ સત્તા એટલે આત્મજ્ઞાન હોવું જોઈએ, આત્મ પદાર્થનું જ્ઞાન હોવું જોઈએ, એ જીવ સત્તા છે, એને આશ્રિત છે. અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિશે સાવર જંગમ રૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે. અનિરુદ્ધ એવું રૂપ ધાર્યું છે, પ્રદ્યુમ્ન સંકર્ષણ, આ જગતની ઉત્પત્તિ અને સંકર્ષણથી નાશ થાય છે. જ્યારે સંકર્ષણથી નાશ કરે છે ત્યારે અનિરુદ્ધ ક્યાં હોય છે? લોજિકથી સમજશો તો જ મારી કથામાં સમજી શકશો. એ ભગવાને ધાર્યું છે ને, ઓય ભગવાન ધાર્યું, ઓય ભગવાન ધાર્યું, ભગવાન તો છે જ. અનિરુદ્ધથી ક્રિએશન કર્યું ભવ્ય, સૃષ્ટિનું સર્જન કર્યું, પ્રદ્યુમથી સસ્ટેન કર્યું, ને સંકર્ષણથી વિનાશ કર્યો. આ કાળે કરીને થયું, તેમ કીધું છે કે પેલા 25,000 વર્ષ તમે ઉત્પત્તિ કરો, પછી 25,000 વર્ષ સસ્ટેન કરો, પછી 50,000. ત્યારે ઓલો પેલો વાળો ક્યાં ગયો? ભગવાને રૂપ ધાર્યું છે, વાંચી લાઈન પાછી એક એક લાઈન ની અંદર જ્ઞાન ભર્યું છે. આપણે નેમમાં વાંચી જાય છે, હાલો વર્ષના વાંચી લે, ઓલી એક પતી ગયું પતી ગયું, રોજ વાંચે, 60-60 વર્ષ સુધી એવા નેવા રહ્યા છે. એ ભક્ત છે, ઉપાસક નહીં. ઉપાસક તો
ખૂટી જવો જોઈએ. અંદર આખું પૂરું કેમ થાય? સમજાવે ને તો કરી નાખે. હલો. અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેના વિશે સાવર જંગમ જે વિશ્વ તે સાવકાશ કરીને રહ્યું છે. સાવકાશ બોલો બોલો. પાંડે યાદ આવી ગયો. સાવકાશ વાળો પાંડે છે. સાવકાશ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સાવકાશ? જેવું છે એવું અત્યારે. આ થયું છે અનંત કોટી બ્રહ્માંડમાં સાવકાશ છે. હવે તો હમણાં 5-7 દિવસ પહેલા છાપવામાં આવ્યું હતું કે 3 અબજ અને 45 કરોડ વર્ષ જૂનું એક કે મંગળ ઉપર સરોવર મળી આવ્યું. કેટલા અવતાર થઈ ગયા છે? 3 અબજ. અને આ તો ગણતરીનું છે, એમાં કઈ કલ્પના નથી. સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, લોકો ગણતરી કરી શકે. આવતું છે, ફોટોગ્રાફ આવ્યા છે ટાઈમ્સમાં. 3 અબજ વર્ષ જૂનું બહુ હોય. ને આપણે એમ કહીએ છીએ 8 અબજ 64 કરોડ વર્ષ એક દિવસ છે. કેટલા નજીક આવી ગયા છે આપણા ઋષિ મુનિઓએ જે ગણતરી કરી છે. આ 3 અબજ જૂનું નીકળ્યું ત્યાં છે, એક્ઝિસ્ટન્સમાં અત્યારે છે. થોડા વખતમાં પહોંચશે આ લોકો. ફોટોગ્રાફ આવી ગયા છે. તળાવ નીકળ્યા, સુકાયેલા તળાવ. જો ત્યાં પાણી હશે, તળાવ હોય તો પાણી હોય તો સૃષ્ટિ હોવી જોઈએ. ઘાસથી જ ચાલુ થાય ને. આ સાવકાશ, લાઈફ ઇઝ ધેર. હલો. ને આ તો એક જ સૂર્યમાળામાં મંગળ છે. એવું તો કેટલી સૂર્યમાળા છે હવે કઈ ખબર નથી. પ્રદ પાંડે શું વિચાર્યું છે? એ બધાનો રચયિતા 5 ફૂટ 4 ઇંચ. જો ભક્તિ ન હોય તો આ કઈ મનાય જ નહીં. નિષ્કવણ સ્વામી કે બ્રહ્મા હોય જો ભક્તિ હીણો તો એ તે છે કાળ ચવીણો. ચવીણો એટલે કોળિયો. બ્રહ્મા જેવો બ્રહ્મા પણ ભક્તિ નો હોય ભગવાનની તો કાળનો કોળિયો થઈ જાય. બ્રહ્મા હોય જો ભક્તિ હીણો તો એ તે છે કાળ. એટલે ભક્તિ હોવી જ જોઈએ. ભક્તિનો અર્થ સેવા પ્લસ સ્નેહ, એને જ ભક્તિ કહે. ટી એટલે સ્નેહ છે. ભક્તિનો અર્થ સેવા પ્લસ સ્નેહ, આદર થકી, પ્રેમ થકી. એટલે મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછતા, હે મહારાજ, હે મહારાજ, જાણી ગયા હતા. મારો એક પ્રશ્ન છે એવું ના લે. અહીંયા એક પ્રશ્ન છે, બધાના પ્રશ્નો એમાં જ રહી જવાના. એનો પ્રશ્ન છે સાવકાશ. હાલો. અને સંકર્ષણ રૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ. એટલે આ 3 છે જ નહીં. આને ધાર્યું એ પ્રમાણે કયું છે? આવી રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અહીં આવે પૃથ્વી લોકમાં, એટલે નામ આપી દેવા છે વૈખરીને. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, મહેશ એટલે શંકર. બાકી આમ જોવા જાવ તો એ સૃષ્ટિ સર્જન પહેલા એ લોકો અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકર છે. એના ઈ જ છે. ભાઈ ગોતો ને સરસ્વતી પછવાડી, એ જ બ્રહ્મો. હલો. આ તો એ જે પુરાણની કથા એ ખબર નહીં. બ્રહ્માનું શું, વિષ્ણુનું શું? વિષ્ણુના તો બધા અવતાર કીધા છે. 10 અવતાર વિષ્ણુના છે,
14 કેના બાકીના? આ તો કીધું છે, વિષ્ણુ જ રામ રૂપે આવ્યા હતા, વિષ્ણુ જ કૃષ્ણ રૂપે, વિષ્ણુ જ આવ્યા હતા. મનુષ્ય અવતાર જેટલા લીધા છે એ બધા વિષ્ણુ ના જ કહેવાય છે. બોલાજી 14 છે, મત્સ્ય કચ્છ વારા નથી ભૂલ મૂળ બધા, એ બધા કોના એ પછી? કિતકાઈને અમને સ્વામી કીધો તો પણ સ્વામીને કહેવા દો, નથી સ્વામીને ખબર, નથી તમને ખબર. જેને ખબર છે એમાં આપણે વિશ્વાસ નથી, નહીં પાછું તો જન્મવું પડે, તો જન્મવું પડે. શંકરાચાર્ય ને પાછું આવવું પડ્યું ઘનશ્યામ પાંડે પાસે, પછી પૂછતાને કોણ એ કોણ હતા એવું બધું, એવા પ્રશ્નો જવાબ હું નથી આપતો. આવ્યા હતા અને શિષ્ય થઈને રહ્યા, એ છે પાંડે. અરે હેત થઈ જો, હેત ન થાય તો માન તો રાખો એનું, હેત જોયા નથી જ નથી થતું. હેત માન તો જો કે આના પાસે આવા આવી ગયા હતા કે જે આખું આખો એક પંથ રચી ગયા, એ શરણાગતિ સ્વીકારી ગયા. આ છે ઘનશ્યામ મહારાજ, આ છે ઘનશ્યામ પાંડે. ભળવંત બહુ નામી. હલો. અને મત્સ્ય કચ્છાથી અવતાર નું ધારણ કરે છે, આનું ધારણ કરે છે, આનું ધારણ કરે છે. આ જ છે 24 નું કારણ, ધારણ કરે છે એટલે 24 નું કારણ આ છે. એટલે સર્વે કારણ ના કારણ જીવન જાણું છું, ક્યાં અમે ને ક્યાં તમે. ઇમ્પોસિબલ છે અવતારો ને જેના દર્શન નથી. હદ છે ને, ગુણાતીતાનંદ સ્વામી પાસે બ્રહ્મા દર્શન કરવા ગયા હતા. એના શિષ્યને કહે હું બ્રહ્મા છું, મારે દર્શન કરું. તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું આ લપને લઈને ક્યાં આવ્યો અહીં? લપ કે છે બ્રહ્માને જે ઉત્પત્તિ કરે છે ને, લપને લઈને ક્યાં આવ્યા? ગુણાતીતાનંદ એની છાતી તો જુઓ, આ ચડસા ચડસી ની વાત જ નથી. થિંક ઓફ હેમ ઓનલી. ગુણાતીતાનંદ આપણા છે એટલે વખાણું છે એમ નહીં, પણ એની એક ખ્યાલ કોઈક બીજો આવું કહેતો તો હું એને વખાણ કરું. ગુણાતીતાનંદ સ્વામી કહેવાય ને આ લપને શું કામ લઈ આવ્યો? સ્વામી બહુ કીધું છે કે દર્શન કરવા આવું છે, કે છે આવવા દે. તાકાત જોઈએ ને સ્વામિનારાયણની ઉપાસનાની. હજી માય કાંગલા છે ને એને સ્વામિનારાયણની ઉપાસના જ નથી. વિષાદ યોગ, બધા દુઃખી અર્જુન વિષાદ યોગ. કૃષ્ણ સામે ઉભો છે ને મારો વિષાદ કરીને ઉભો છે, ઓળખતો નતો. બહુ અઘરું છે. અબજી બાપા કહેતા મનુષ્ય રૂપમાં ભગવાન અને ભગવાનના મુખને ઓળખવા એક કપરી ઘાટી છે, ઓળખાય નહીં. આપણે કાયમ એને દેહ ક્રિયામાં એને શું કર્યું છે, કેવડા છે, કેવા લાગે છે, સાજા જ માંદા છે એમાં રહી જાય. હું તો મસ્તીમાં હોય, પોતાની નિજ સ્વરૂપનો આનંદ હોય, અને નિજ સ્વરૂપ પછી જો સ્વામિનારાયણ મળી ગયા હોય તો એનાથી આનંદ તો કોઈ પાર વગરનો છે. પુરાણી સ્વામી નાના ગામમાં રહેતા હતા, પણ એ કેવા મસ્તીમાં હતા, ક્યાંય એ હવેલા ન કરી શકત, સંકલ્પ માત્ર કરી શક્યા હતા. પણ એને એવો રસ જ નહોતો. સ્વામિના સ્વરૂપમાં એવો આનંદ છે કે આ બધા ઠીક છે તો કારખાનાવાળાને સોંપી રાખ્યું. અચ્યુતદાસ સ્વામી કેટલાય વખતે ત્યાં ગયા અમદાવાદ, તો નિર્દોદા સ્વામીએ પૂછ્યું એને તમે ઘણા વર્ષે આવ્યા? કે હા 5-7 વર્ષ થઈ ગયા. એટલે કે મહારાજની આજ્ઞા છે ને સમયો કરવો અમદાવાદ છે, આજ્ઞા અમદાવાદનો સમય વડતાલ નથી, આજ્ઞા છે મહારાજ. કે ભા કયો તો અણનો સમય કહી આપું, કયો તો ગઈસાલનો કરી આપું, કયો તો પેલા દિશાલનો શું આવો સમય કહી આપું. હું તો મહારાજની મૂર્તિથી આગે જ નથી, આવતી સાલનો કહી દઉં કે સમય એમાં શું થવાનું. પોતે સ્ટ્રેન્થ જુઓ,
જેને સ્વામિનારાયણ ની પ્રાપ્તિ થઈ છે એની તાકાત તો જુઓ, કે ગઈ સાલ નું કહી દઉં હું ભલે આવું નહીં, સ્વામીને કોઈ કીધું બ્રહ્મચારી એ વાડીમાં ભુજ ની વાડીમાં પાણો ચડાવતા, ડાડો બેસી ગયો પાણો આમાં, બ્રહ્મચારી કે સ્વામી પાણો આડો બેઠો છે સરખો કરો, એટલે કે ભા હું તો આ સરખો કરીશ, તો તમે મહારાજ ની મૂર્તિ નો વાઘા ઊંધા પહેર્યા છે સરખા કરી, તમે મંગળામાં તો આવ્યા નથી, શણગારમાં નથી આવ્યા, તમને કેમ ખબર પડી કે તમે જાઓ જુઓ તો ખરા, જોયા તો એનું ઊંધા વાઘા પહેરાવી દીધા, તો રામ બાંધણ રામ બાંધણ આ સ્થિતિ થઈ જાય ઉપાસક હોય તો સેલ્ફ સેન્ટર કાઢી નાખો, હું માંથી અહમ હું છું એવું થઈ જાવ, ઇતિ તત્વમસી ઇતિ તત્વમસી ઇતિ તત્વમસી, તે તું છે તે તું છે તે તું છે એવું વેદ આપણે કહે છે, ઇતિ તત્વમસી એમાંથી આપણે બોધ લઈને હું આત્મા છું અહમ, જો ઇદમનું પૂરું જ્ઞાન હોય આ તો પછી અહમ અહંકાર નથી, એના તેજ રૂપ થઈ જાય, બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસોસ્મી હું બ્રહ્મ છું, બ્રહ્માહમ એટલે બ્રહ્મા ઓલો નહીં, બ્રહ્મ પછી અહમ આવે એટલે આ થઈ જાય એટલે બ્રહ્મા થાય, બે આ ભગ્યા નથી આમ ખોડો થઈ જાય, બ્રહ્માહમ બ્રહ્મ અહમ સ્વામિનારાયણ મૂળ તો આમ થાય બ્રહ્મ અહમ અથવા અહમ બ્રહ્મ સ્વામિનારાયણ દાસોસ્મી, આ મંત્ર બોલો રટણ કરો ધીરે ધીરે એની અસર થશે, એમાં કોઈ અડદના દાણાની જરૂર નથી કે કોઈ ચોખા નાખવાની જરૂર નથી કે તુલસીના પાંદડા નાખવાની જરૂર નથી, અભિષેકની જરૂર નથી, આ જ અભિષેક છે, બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસોસ્મી રોટના એની કાંઈ જરૂર નથી, આ તો અહીંયા જવા માટે છે, એકડે બગડ્યા નથી, કાંઈ ન કહો તો બે ચાર વાર એવા દર્શન થઈ જાય બોલથી, આંખથી તો થયા ઇન્દ્રિયોથી તો એને થયા દર્શન, પાણી નાખે છે ઇન્દ્રિયો ઓ કાંઈ ન કરતો, ક્યાં છે હજી 228 વર્ષ છે, એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે, તેમાં કોઈ કાર્ય તો એવું છે જે જેમાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી પૂછતા, કેવળ અનુભવ જ્ઞાને કરીને કોઈ કારણ એવું છે, યા પોતે ઇન્દ્રિયો અંતઃકરણ નથી પહોંચતા, ઇન્દ્રિયો નાશવંત છે ત્યાં સુધી મનો થાય તો, અને અંતઃકરણ છે એ કેળવાયેલું ન હોય તો, અંદરની જે કાયા આ કાયા આપણે જોઈ છે એથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતકરણ છે કાયા, એ દેખામાં નથી આવતું, એનું એક્ઝિસ્ટન્સ નથી, જીવ સાથે છે સદાત્મપણે, એમાં જાણ્યામાં નથી આવતું, કેને જાણ્યામાં આવે, ઇન્દ્રિયો અંતકરણથી જાણ્યામાં નથી આવતું, કોને જાણ્યામાં આવે છે, જીવ સત્તાએ આત્માને, એને આત્મજ્ઞાનથી હોય એને પરમાત્માનું જ્ઞાન થાય, હલો ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે, અને કોઈ કાર્ય એવું છે જે ઇન્દ્રિયો અંતકરણ કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે, માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો, ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું હું તો એવું ભગવાનના કયા સ્વરૂપને, કયા ભગવાનના એટલે
કેટલા ભગવાન? પાંચ સાત છે કઈ ભગવાન ના ક્યા? આપણે બેઠા તો સુધારા તમારા આમ બોલો. હા કે ભગવાન તમે જ છો. કયા ભગવાન નો અર્થ બે થાય? પુનરોક્તિ દોષ છે મહારાજ કે ડાયવટા બધા પુનરોક્તિ દોષ થઈ ગયો આમાં. હાલો વાંચી પાછું, તું સમજો કે નહીં કીધું? હા, માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. એમ કહીએ છીએ, કહી દીધું એટલે એને કેમ મહારાજ ની વાત જોઈ? એમ કહીએ છીએ ત્રણેયમાં થાય એ થઈને બેઠા હતા. એને ગમરીકુટ ચેલેન્જ નિત્યાનંદ. હલો, શું જબરજસ્ત હસ્તી હશે આ બધા. હલો, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે. તે તો પોતે પોતાને એમ કહે છે, જે યસ્માક્ષર મતિ. ઇત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો અંતકરણ થકી અગોચર કહે છે. અગોચર ઇન્દ્રિયો ગોચર નથી, ઇન્દ્રિયો અંતકરણમાં નથી આવતા. એવો છે, ક્યાં આવે છે? જીવમાં, આત્મામાં. ક્યાં છે આત્મા? ગોચ તું ઈચ્છો ગોચ. હલો, ક્યારે જેડે આત્મા? આ હું નહીં એ જ્ઞાન થાય. અંદર છે એ હું નહીં એ જ્ઞાન થાય. જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને સત્તા માત્ર છે, આખા દેહને હલાવે છે, એ હું છું. દેખાય કે દેખાવાની જરૂર નથી. કલ્પનામાં આવે છે કે તેજસ્વી છે, જાણકાર છે, કેવો છે નિરાકાર છે, કેવો છે એને સતત સાકાર થઈ જાય. એ તો આ જન્મ મૂળના ફેરામાંથી નીકળી જાય તો સાકાર થાય. મહારાજ સાથે જે નિરાકાર છે, અબજો વર્ષથી અનાદિકાળથી જે નિરાકાર છે, એ મહારાજ પાસે જેને સાકાર થાય, એ સાકાર થાય એને એ જ પાછો ન આવે. નિરાકાર આવેલો હોય જેને આત્મજ્ઞાન થયું છે, એ કે છે પુનરપી જન્મ પુનર્જન. જો આ જ્ઞાન ન થાય તો પચવાવું પડે. જ્ઞાન ઇજ મોક્ષ. મહારાજ કેવું સરળ કરી નાખ્યું, મારા હરિભક્ત ના ગોળાનું પાણી પીશે એનો મોક્ષ. સચિન પાંડે છૂટથી વાપરવો મહારાજ સામર્થ. ને જેમ મહારાજ છૂટથી વાપરું ને એમ બાકીના બધા એમ સમજવા માંડી ગયા કે આપણું પતી ગયું, એટલે એને લાઇટલી લઈ લીધું છે. ગરીબ હરિભક્ત હતા બિચારા, બોલો, કોટનના કપડા લઈને ગયા હતા મહારાજ માટે. ત્યાં સુરતના ને આ બધા આવ્યા હતા, એ તો બધા જરિયાન ને એવા બધા પોશાક લઈને આવતા, ઓલા બધા શરમાતા હતા, આપણે ક્યાં દેવા, ક્યાં ગુંડા લાગતું, માધરપાટના બિચારા બનાવ્યા હશે કપડા. મહારાજે સામે ચાલીને માગીને લે, લાવો લાવો, કે આ બધા ભારે ભારે પછી ગરમી થાય છે, સૂતરના પહેર લીધા. મહારાજ દયાળુ છે, આપણા લઈ લીધા સામેથી માગીને. રાતના એ બે ભાઈઓ સૂતા, સપનું આવ્યું તો કેટલી કપાસની સરખલીઓ, જીવ કપાસના બધા લાખો આવી ગયા કે અમે તમારા દર્શન કરે, આજે અમારો મોક્ષ થઈ ગયો. અગ્રણથી મોક્ષ પણ યોગ થયો ને ઓલા બે પાટીદાર.
વસોના હતા એનો યોગ થયો, એમાંથી રૂ થયું, રૂમાંથી સૂત્ર થયું, સૂત્રમાંથી કપડું થયું. તો ઓરિજિનલી ચરખલી હતી કપાસનું જીવ, ને આજે અમે મહારાજના ધામમાં બેઠા છે. તમારો કેટલો ઉપકાર મને ઓલે બધા જાગી જોયું આવું થયું. પછી શર્મ ના મારા પૂછે નહીં ને, બીજી પાછા સભામાં ગયા તો મહારાજ બોલાવ્યા, કા હવે બરોબર છે ને પાંડે જાણે ને બધું, તમને જે ઉણપ લાગતી હતી કે આ કોટન ને ક્યાં લઈને જવા, આ શું જેવું. અરે કે મહારાજ, કે અમારે મન બધું સરખું જ છે, માયાનું કાર્ય, કોઈ સારું નથી લાગતું, કોઈ ખરાબ નથી. આ છે પણ લિબરલ છે, અંગ્રેજીમાં જેને લિબરલ કહ્યું ને, ઇઝ વેરી લિબરલ, બહુ દયાળુ, ગુના માફ કરી દીધું. હદ છે ને, માટે ભગવાનને તત્વે કરીને સમજવા એ તો એમ છે, જે ઇન્દ્રિયો, અંતકરણ તથા અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે. પછી કે વાત, હવે કૃષ્ણ નીકળી ગયું બહુ ભાઈ, ને અત્યારે બાકી બધું 1886 નીકળી ગયું. અપ્રત્યક્ષ આ છે, આ જાણો એ અનુભવ, અપ્રત્યક્ષ ઉભા છે એ પ્રત્યક્ષ, આંખની સામે સફેદ કપડા પહેરીને ઉભા છે. ઘરણે ભરણે ઘાટ નાખે તેવા રૂપાળે છે મહારાજ. હાલો આપણે થાય છે ઘરણા વગર ને એ જ કરો. સાંગ ઉપાંગ, હાલો એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને ત્રણ પ્રકાર હાથ થઈ શકાય છે, આપણે આ સાંભળવું, આજે એનું મનન કરો. આંખની સામે છે, રોજ દર્શન કરીએ છીએ, એનું જ્ઞાન થઈ જવું જોઈએ. પૂરો જ્ઞાની, બુદ્ધિયોગની જરૂર જ નથી. એને તો કીધું કૃષ્ણએ કે દદામી બુદ્ધિ યોગે નમ, તો ઈ દે છે એને ભજે, એને તો જ્ઞાન વિના એને કેમ ભજી શકાય. કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન થયા સિવાય એને કેમ ભજી શકાય. ને મોટા મોટી પ્રૂફ અર્જુન હારે હતો તો એનો થોડો હતો, તો જો અર્જુનને ન થયું તો બીજાને કેદી થાય. જેને મનુષ્ય દેહ છે એને બુદ્ધિ છે, બાકી બધાને એવી બુદ્ધિ નથી. ચરખલીના જીવનો મોક્ષ થઈ ગયો. હલો, અને ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય. એકે ઓછો હોય, ઇન્દ્રિયો, અંતકરણ અને જીવ સત્તા, એમાંથી એકે ઓછો હોય તેને આત્યંતિક, હલો શું કહેવાય, તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય. અને તેને કરીને જન્મ મૃત્યુને પણ ન કરે. પછી કહેવાય, વોર્નિંગ છે, પાછું જન્મવું પડે. ત્યાં કઈ લાજ નથી આવતી બહુ ભાઈ, લઈ લઈ જાય. થોડો પ્રયત્ન એમ ના લે, એની જરૂર જ નથી. જન્મવું પડે, કઈ વાંધો નહીં, કેવું જોઈએ ને કે જન્મ શું, આવું જ્ઞાન થઈને જ તમારી પાસે આવતું.
ડંકો વગાડીને આવશું, રણસંગુ પોકારીને આવશું, આવશું ત્યારે અમારી મેળે આવશું. જાહોમ કરીને પડો ફતે છે. આજે આ જંગ છે. ઓલા જંગ તો કેટલાય થઈ જાય ને, જીતી જાય ને હારી જાય. આ તો જબરજસ્ત જંગ છે, જન્મ મરણ નો જંગ છે. ભવસમ ભવ ભીત ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતન. આ કરુણાનું મંદિરજી છે, હિમા સ્વામિનારાયણ છે. વ્રતદાન તપ ક્રિયા ફલમ, વ્રત દાન તપ બધું કર્યું જે ફળ છે, સહેજાનંદ ગુરુ. આ અમે જાઉં છું. વિદાઉટ બેગ વિલ ડુ ધીસ. આવું જ પડે. એને યોગ આપ્યો છે, આ એ કહી દીધું છે. બધું સરળ કરી આપ્યું છે મારા રચનામાં. હલો. શાસ્ત્ર કીધા છે ને મહારાજ, અમને ઈષ્ટ છે શિક્ષા પત્રી, એ આઠે આઠ આમાં છે. નોખો નોખો યાજ્ઞવલ્કર ની સ્તુતિ વાંચવાની જરૂર નથી, સમજતો જ નહીં કઈ. આડે ધડ પંચમ સ્કંદ દસમ સ્કંદ ની જરૂર નથી, આમાં જઈ એક વાર વાંચવા દો, અઠવાડ શેખવા દો. પંડિતો ને એક વાર વાંચો, અથવા અઠવો શેખવા દો, અથવા અને એનું પુરસ્કરણ કરવું. કઈ નહીં, પુરસ્કરણ છે. આજે કરીએ છીએ પુરસ્કરણ. દાન આપણે પેલા દઈને આવ્યો, કોઈ બેઠો તો આજ છોકરો ભણે છે, વ્રત દાન કરીને આવ્યા છે. પુરસ્કરણ પછી દાન કરવું છે એમ કે આપણે પેલા કરી દઈએ છીએ, કારણ કે આઈ નો એમ. હાલો. અને કોઈક સાધને કરીને બ્રહ્મ સ્વરૂપ ને પામ્યો હોય તે પણ, સાધને કરીને બ્રહ્મ સ્વરૂપ ને પામ્યું એટલે દેહાત્મ બુદ્ધિ ઓછી થઈ ગઈ, હું બ્રહ્મ છું એમ પામ્યો હોય સાધને કરીને, તો તે પણ જો પ્રત્યક્ષ ભગવાન ને એવી રીતે ન જાણે. પછી કે વાત એટલે શંકરાચાર્ય સમજો બાબુ ભાઈ, પ્રત્યક્ષ ભગવાન ન જાણે, હવે આ લોકો બહુ ભાઈ પ્રગટ ભ્રમ કીએ છે, હવે ગાંડા છે ને આ નહીં વાંચવું હોય એટલે આપણે મૂળ અક્ષર કરી નાખવું, મૂળ વગરના અક્ષર. મૂળ અક્ષર કાલ તમને કીધું હતું ને, મૂળ વગરના અક્ષર, મૂળ છે સ્વામિનારાયણ, એમાંથી આખું થયું છે એને કાઢી નાખે. માપ્સ બોચાસણ વાસી અક્ષરપુર કેરા કરશે, બધું રથયાત્રા ને બધું કેરા કરશે. સ્વામિનારાયણ નું નામ લ્યો અને બધી યાત્રા નું ફળ થઈ જાય. જે સ્વામિનારાયણ મુક્તાન સ્વામી એક વાર નામ લેશે તેના સર્વે પાતક નાશ થશે. હું બીજું કહું છું, સ્વામિનારાયણ નામ લેશે ને પુણ્ય ઉદય થશે. પાતક તો શું કરીને કરવાના છે, 80 વર્ષ કે 90 વર્ષ ની આવડતામાં કે 60 વર્ષ ની આવડતામાં તમે કેટલા પાપ કરશો. અચ્છા એ કાઢ નાખ્યાથી આગલા જન્મના કેટલા છે ચર્યા, એમાં શું કામ પુણ્ય ને, કે સ્વામિનારાયણ મળ્યા 1837 માં આપણા માટે આવ્યા, જે ઓળખી ગયા એના પુણ્ય ઉદય થયા. વાતો ની વાતમાં વાલો રડક ચડ્યા, જેરામ બ્રહ્મચર્ય આવું બોલો. પૂર્વ નું પુણ્ય પ્રગટ થયું ત્યારે સ્વામિનારાયણ મળ્યા છે ત્યારે, એ કરી મંદિરે પધરાવ્યા. શામ સુંદર મારે મંદિરે ના ગઈ ગંગા ગોદાવરી કાંઠે, ઘેરે બેઠા મળ્યા અક્ષર ના વાત. વાત પતી ગઈ છે, આપણે ઘેરે બેઠા કોઈ મહેનત કરી છે સામેણ શું છે ને જાણવા, એને મેળે આવી ગયા છે. આપણે ઘરે આવી ગયા, છબી કાઢી નાખો, છબી નથી પ્રત્યક્ષ છે. આ જ્ઞાન થઈ જાય ઓર અંદાજ બયા કુછ ઓર હો. દુનિયા મેં સુકનવર બહુત હૈ લેકિન રાલિબ અંદાજ બયા કુછ ઓર. કથા ઘણા કરે છે પણ વાત કરવાની રીત કઈક બીજી છે, એવું હોવું જોઈએ.
કાયમ રાકા રાકા દુખી દુખી વિષાદ માંથી ઉભા નથી. નથિંગ લાઈક થાય તો આગલા જન્મ માં થયું હશે. દુખી છે તો સુકામ સુખ દુઃખ ને ગણો છો તો લાગે છે એટલું બધું. ઓમાં વિશ્વાસ નથી. જેમ જેમ સાધન એમ એમ એમાં વિશ્વાસ ઓછો. કેતાને કોઈ શાસ્ત્રી ને કેતાને આવું જેમ જેમ વધુ સાધન એમ એમ એમાં વિશ્વાસ ઓછો પોતા માટે. તો ક્યાં ગયો દેહભાવ? આવી ગયો હું ખરું નિર્જળા મૂકી દે શરબત પી બે લગાવ તો તમે ફસી જાઓ ને આવજો પાછા. ઓલો પ્રસન્ન ભાઈ તમે રેડિકલ વ્યૂ એ સહન ના કરી શકે. આખું જિંદગી ચોખા નાઈ ખાવ હોય બોલો આવું કરતું તું કે તમારું બધા રેડિકલ વ્યૂ છે. તું બેસતો ન જા એ જ વાત થશે. બધાને રાજ મનોરંજન માટે છે જ નહીં સ્વામિનારાયણ સંપ્રદાય. એટલે મારી કથામાં તો મનોરંજન હોય ને મનો મંથન હોય મનોરંજન શું. બધાને ટેવ પડી ગયા. બેનો રાજી રહેજો એમ કહીને કે બોલો બધું હું બેનો રાજી કરવા આવ્યો છું સાધુ થઈને. હાલો અમારે હમણાં ઘરે આવ્યા હતા ખરીદની ઇમેજ પણ કરી ડોક્ટર છે બધું સાત આઠ પણ ડોઝી ડોસ્યું એ ડોસી છે તેની મેજમેન્ટ ડોસી હોય ને પછી બોલાવે કરે કથા કરવા જાય સાંભળ્યું હશે તમે વંચ્યું આજે સ્વામિનારાયણ વિશ્વામાં જાણ બધે ભણેલી મોટી ડીન છે અત્યારે કોઈ ત્યાંની હોસ્પિટલમાં ઇન્ચાર્જ જમ્મુ આવ્યા હતા બસ ખબર કહ્યું સ્ત્રીઓને ઉદ્દેશ ને વાત બધા અમારે કોઈ કથા સ્વામિનારાયણની સ્ત્રીઓને ઉદ્દેશ ન થાય ભગવાનની કથા ન થાય. આવેલો આવ્યો મેં હું મેં તમને શું બધા બોલો બધા ધર્મસત્ર ભરતા કદી. મારો એક દોસ્તાર છે ધર્મ ક્ષત્રિય એ કે ભ્રમ ક્ષત્રિય તો શું તો ક્ષત્રિયવાનો જેને ભ્રમ છે એ તમે બધા ભ્રમ જ્ઞાની છો જ્ઞાનીઓનો ભ્રમ છે એ બધા ભ્રમ જ્ઞાની બધા વિચારવું પડી ગયા મારો ગજબ ત્યાં ભ્રમ જ્ઞાની સામ કહી ગયો. આ જે થયો છે સાધન વાળો ભ્રમનું જ્ઞાન સાધને કરીને પ્રાપ્ત થયો કારણ કે દેહમાં આસક્તિ કાઢી નાખે ઓલા આ લઈને ભૂલી જવા વાળા આપણા ઋષભદેવ અગ્નિ મોઢામાં લઈને પાણો લઈને બળી મુવા કેવી ખબર ન પડી એ સ્થિતિને પામેલા એને પાછું જતા મોકલા. હજી ક્યાં થયું છે 228 વર્ષમાં કોણ તેજસ્વી આવ્યા? મહારાજ હતા ત્યારે થોડા તેજસ્વી આવી ગયા બાકી તેજસ્વી કેમ થયા હતા? મોકલશે પાંડે પછી. હાલો અને કોઈક સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને માઇલસ્ટોન તો ઓળખવો જ જોઈએ. આપણે અહીંથી વડતાલ જાય તો ટ્રેનમાં બેસે તો માઇલસ્ટોન આવે છે એના ઉપર બધું લખેલું હોય છે કે આટલા માઇલ હવે આટલા માઇલ હવે આટલા માઇલ. માઇલસ્ટોનનું તો જ્ઞાન હોવું જોઈએ પહોંચાય. સ્વરૂપ ને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂર્વ જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે તથા ગીતામાં કહ્યું છે અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે. જ્ઞાન અકર્મ જ્ઞાન છે એમાં કર્મ નથી લાગતું. બાકી બધામાં કર્મ લાગે છે. જ્ઞાન હોય એને કર્મ નથી લાગતું. કેનું જ્ઞાન એ જાણવું રહ્યું છે. એ ન જ્ઞાતે એનું નિષ્કર્મ છે જ્ઞાન. કઈ કર્મ નથી જ્ઞાન હોવું. બુદ્ધિ
બુદ્ધિ હોવી ઇન્દ્રિયો છે, પણ જ્ઞાન નોલેજ તને ખબર છે, એટલે જ કે છે કે આ મને હું જાણતો નથી. હાઉ ડુ યુ નો દેટ યુ ડોન્ટ નો? આઈ ડોન્ટ નો. હાઉ ડુ યુ નો દેટ યુ ડોન્ટ નો? કે ક્યાંક સુસુપ્તમાં તમને એ ખબર છે, અત્યારે ખબર નથી. આને આ સ્થિતિ અમુક ઉંમર થયા પછી ભૂલી જાય છે, યાદ નથી આવતો નામ શું છે. અકર્મ જે જ્ઞાન છે એમાં જાણવું બાકી છે. તો જ્ઞાન થઈ ગયું ઈશ્વર છે, ભગવાન છે, સર્વકર્તા છે, એ કોણ છે એ જાણવું જરૂરી છે. અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે તે શું? તો જે બ્રહ્મ સ્વરૂપ રૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે. બોલા જે ભ્રમ વાળા છે ને, એ ભ્રમ તો એક જ હોય, પછી કઈક નોખું કરવા માટે છે ને પરમ બ્રહ્મ એમ કહી દીધું. આ પરબ્રહ્મ કહે છે, પરમ કહે છે. તો પરમ અને બ્રહ્મ બે નોખા થયા ને તો દ્વૈત આવી ગયું, અદ્વૈત ક્યાં રહ્યું? એટલા બધા વાળા બધા પઠ્ઠાઓ બેઠા હોય, આપણે આમ સમજાવવા જાય તો મારા મારી કરે. બ્રહ્મજ્ઞાની મારે કણા બહુ, કારણ કે ખાધા પીવા મસ્ત પડાવે જાય પઠ્ઠા. બાપુ જયારે ગયો તો અહીં બોલા શંકરાચાર્ય આવ્યા ત્યાં, મીઠાઈ વાળો લઈ ગયો. હાલો બાપુ ત્યાં બેઠા છે, મારા ફાધર નો મિત્ર થાય શંકરાચાર્ય. બે વાર મને જનો એને દીધું છે ત્યાં. બાપુ બાપુજી કે હા બેઠા છે. એટલું બધું ખાવા પીવાનું હોય તો વિષ્ણુજી કે સોચે ને ગમે એ એને મોટા ભાઈ ગણે. પાછું શંકરાચાર્ય મારા બાપા મોટા ભાઈ ગણે. કૂપે લે ટ્રેનમાં નીચે બાપુજી ને ઉપર પોતે ચડી જાય. એ બધા 200-500 માણસ મૂકો આવ્યા હતા, રાજી થઈ જાય બ્રાહ્મણભાઈ. પછી મને તું કે પૂછ કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા? હા મિથ્યા હી હૈ સર, આભાસ હૈ, દેખતા હૈ. પાછું બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આપકો સબ જગત ગુરુ કહેતે હૈ, મિથ્યા કે ગુરુ હૈ તો બહુત બોલતા હૈ. શું આના તો આપણે જન્મે તો હાલો હવે શું શું કરીએ આપણે? ઓલા બધા એના શિષ્યો જોયા તો અબડા વડા જાત હાથ વાટો, કારણ કે આખું પતિરામ જેમ ખાતા જ હોય બધા. ભો 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 એમ શંકરાચાર્યના ચેલાઓ જે જાટ આવ્યો છે, એવું એવો સ્વામિનારાયણના ચેલાઓ જાટ આવ્યો, એને એવા છે તો આપણા ક્યાં છે? તમે આ જ્યાં સુધી અમારું મન રડે ત્યાં સુધી અમારું આ ભજન થાય. ઘર મૂકીને આવ્યો છો ને મંડળમાં બંધાઈ ગયા, ને આપણે એમ કે છે કે તમે મૂકી દો આ, તું મૂકને? હા અમે તો મૂકી દીધું, તમારેથી નહીં મુકાય. આ દેહના રોગ છે, એ દેહ ગયા પછી નીકળી જશે, તો તમારા મનના છે અંતઃકરણના, એ નહીં જાય. જન્મ લેવો પડશે બચ્ચું. પોલ નથી સ્વામિનારાયણ ને ત્યાં, દયા છે પોલ નથી. હલો અમુક અમુક નામ લેતો નથી, પછી પ્રસરી જાય છે બધી વાત બાત પ્રસરી જાય. કોક ને કોક કહેવાય કે આમ કેતા હતા, અહીંથી જ બધી વાત ગઈ છે. હલો મને પરવા નથી, પણ નકામ એ લોકોનું બગડે, આપણે હું પરવા વાળ કોઈને રાખીએ જ પરવા. તે શું જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા બાકી છે. જાણે જીવ ઈશ્વર માયા ના બરબરે, બ્રહ્મરૂપ થઈ ભજે પરબ્રહ્મ ને રે. નિષ્કુળાનંદ એક લાઈનમાં આ સમજાવી દીધું.
ભ્રમરૂપ થયું એટલે બહુ જ્ઞાન થાય તે ભ્રમરૂપ થવાય. તો એ થઈ ગયો એટલે વાત પતી ગઈ? ના, વાત પતી નહીં. પછી તેની ઉપાસના કરીને તું ભ્રમ થયો છો? અબજી બાપાને પૂછ્યું વિશ્વકરણ સ્વામીએ, બાપા બધા સમાધિ થાય છે ભ્રમ જ્ઞાનીને, બધાને સમાધિ થાય છે, કેમ થતી હશે? એ લોકો તો ભગવાનને સાકાર માનતા જ નથી. જે બાપાએ ઉત્તર આપ્યો છે સ્વામિનારાયણ જ આપી શકે કે એને પૂર્વજન્મમાં ઉપાસના હશે ને પછી સંગદોષે કે ના જન્મમાં એ બ્રહ્મજ્ઞાની થઈ ગયો હતો, પણ સમાધિ થાય, પૂર્વનું જ્ઞાન છે એને. ઉપાસના સિવાય સમાધિ થાય નહીં. યુ મસ્ટ હેવ એઇમ. સાધ્ય તો હોવું જોઈએ ને, સાધન તમે કરો, ધ્યેય તો હોવું જોઈએ ને. તો ધ્યેય નિરાકાર કે છે તો એ ધ્યેય ક્યાં જ થયું? બ્રહ્મજ્ઞાની. ગજબ છે. ધ્યેય જે છે એને નિરાકાર કે છે તો ક્યાંથી તમારી દ્રષ્ટિ જ પહોંચે? આ તો સાવ ઓર્ડિનરી આર્ગ્યુમેન્ટ કરું છું જે આપણે સમજમાં આવે એટલે. ધેર ઇઝ ગ્રેટ લોજિક બિહાઇન્ડ ઇટ. તો પૂછ્યું છે ને સ્વામી કે એ બધાની સમાધિ કેમ થાય છે? કરે છે ઘણા સમાધિ. બાપાએ કીધું કે પૂર્વજન્મમાં એને ઉપાસક હશે, ભક્ત હશે, આ જન્મમાં આવો સંગ લાગ્યો તો આ મળી ગયો એટલે જલ્દી થાય છે. અરે આન્સર ઇમજી ભાઈ કહ્યું, ગજબ છે એ ઘનશ્યામ પાંડેની જેમ. એને જે ઉત્તર આપ્યા છે કોઈ શાસ્ત્રી ને ખબર પડે, સત્યાર્થ વાંચો ખબર પડે. એ બહુ અઘરો સવાલ પૂછી લીધો વિશ્વદાસ સ્વામીએ કે તમે એમ કહો છો કે મૂર્તિ એક ઊભી છે ને બાકી બધે કેટલાય કાચના છે ને એની અંદર મૂર્તિ દેખાય છે, ભાસે છે, તો અનંત કોટીમાં આ ભાસે છે કે છે? મોટી ક્વેશ્ચન. વિશ્વદાસ સ્વામી કોઈ મગજ આવેલું કઈ ફસી ગયા? આ જેને ખબર ન હોય ફસી જાય. ઓ ઇમજી છે સામે કે દિવ્યના અને માયાના આ દ્રષ્ટાંત એક ન હોય જબરજસ્ત. કોઈ એક લાઈન વાંચીને અટકી જાય ત્યાં રવાનું ફટફટ નહીં, એનો બુદ્ધિ હલાવી જોઈએ. એ ભાષે છે એટલે દેખાય છે, પ્રતિબિંબ છે, આ બધું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ ઇઝ નોટ રિયલ. આ હટાવેલું પ્રતિબિંબ ન હોય તો એ ભાસ થઈ ગયો, આભાસ છે ખાલી. દર્પણમાં આપણું જોઈ છે, હટી જાય એટલે દર્પણ એમને કૂરું થઈ ગયું. એમ છે આ ભગવાન અનંત કોટી બ્રહ્માંડમાં? આવું બધું વિશ્વદાસ આવે. બાપા એવો સુંદર જવાબ આપ્યો કે દ્રષ્ટાંતો દિવ્યના અને માયાના સમજાવવા માટે દેવાય પણ એક ન હોય. આપણે તેની ચોપડી બંધ કરી દીધી, વાંચતો હતો ને હવે આગળ નથી વાંચતો. લેટ મી કોન્સન્ટ્રેટ ઓન ધીસ. આવું થાય આવી વાત થતી હતી મારે નારાયણભાઈ. પાંચ જણાનું કામ નથી આ વાત કરતી, એ નથી ઓલા સ્થૂળ સૂક્ષ્મ વાળા. પર્સન ટુ રેપો, વન ટુ વન વાત થવી જોઈએ. અને અનાદિમુક્ત જે અક્ષરધામમાં હોય ને અહીં હોય એ મુક્ત તારે એક થી એક તમે વાત કર, તમારા મોટા નસીબ ને ખબર નથી ને છતાં એનો યોગ થયો છે એને નસીબ. પોતે કીધું છે મહારાજે કે અમે તે જ દ્વારા અક્ષરની પ્રેરણા કરી, વન ટુ વન નહીં, મહારાજના તે જ દ્વારા પ્રેરણા થઈ. ત્યાં તો મહારાજ સાથે રસબસ ભાવ વાળા અનાદિમુક્ત નાગી ઠક્કર, એનો હાથ અડે એના વસ્ત્રને આપણે અડીએ, એને પાસે જઈને દંડિત કરીએ, આશ્રય દઈએ, સાકર દઈએ, વોટ અ ગ્રેટ થિંગ. સાધન થયા ન થાય, કૃપાથી થાય. જેને જેને યોગ થયો એની કૃપા થઈ, જ્ઞાન થઈ ગયા. એવા ને એવા મુક્ત લીલાબા છે.
જબરજસ્ત, જેને યોગ થાય, જેવો યોગ થાય એ જ્ઞાન. એ કઈક જણાતું નથી અમને, કે ન જણાય એ તમારી બેવકૂફી છે, મૂર્ખાઈ છે, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, અને કઈક પોતાપણું છે. મૂકી દો બધું, છોડ દી કિતાબ જ્ઞાન થી મેને મેજ પે. સ્વામી રામથી કહેતા આટલું બધું જ્ઞાની માણસ, એ તો પ્રોફેસર, ફિલોસોફર, મેથેમેટિક્સ અને મેટાફિઝિક્સ નો જ્ઞાતા. એને જયારે આવું થઈ ગયું કે છોડ દે જ્ઞાન કી, શું જ્ઞાન નું કરવું, છોડ દે જ્ઞાન કી કિતાબ મેજ પે. એ દુનિયા કે વાસિંદો, ડરો મત, બીમ કો છોડો, યું તો મિસ્ત્રી એ રૂહે નાક આંખે દેતા. ઈ છે પાંડે, મિશ્રી રૂ આત્મા છે, મીઠાસ ખાલી આંખ દેખાડે તો છૂટ છે. મહારાજે કીધું છે, પોતાને કોઈ દી નાદાર ન જાણ, હું કહું નથી, મારું કઈ નથી, મારે તો કઈ ખાતું નથી, એવું નાદાર ન જાણ. માટી પગા પાણીમાં પગ બોળી બેસી ગયો, મરી જાવ વાળ પગ્યા હતી તો બાટી પગાનું કામ જ નથી. આ તો હાઈએસ્ટ એનર્જી છે. આપણે 120 વોલ્ટ નું શોક સહન નથી કરી શકતા, આપણને થઈ જાય છે, તો આ એનર્જી કેવી છે એનો વિચાર કરવાનો છે. એવે ટાણે જો પોતાને નાદાર સમજીએ, અમે તો કઈ થતું નથી, મૂકી દો એને, કહી દો કઈ નહીં થાય અમારાથી, હિંમત તો રાખો. બહુ બહુ શું થશે, એક જ જન્મ દેશે ને, હિંમત થી કહી દો કઈ નથી. મારો ખોળો ખાલી છે, તારું હૃદય વિશાળ છે, આપવું હોય તો આપ, પણ હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. કુમારી વાળા તો નહીં કહ્યું, પાપ એને કહી શકાય જેને ઓળખી ગયા, જાણવું, નિષ્કર્મ, નિષ્કર્મ બુદ્ધિ, અકર્મ બુદ્ધિ, એમાં જાણવું બાકી છે. આ ભગવાન થી શું છુપાવવાનું, કેટલા વાગે બંધ કરવાનું, હાલ હાલ કેટલું બાકી છે ભગત. મેં કીધું ના જઈને થાય તો કઈ ને થવા દો, તમારે જાણી લીધો છે પછી કેદી વાત સાંભળો. જે બ્રહ્મરૂપ થયો એને પુરુષોત્તમ ની ભક્તિ નો અધિકાર છે, પતિ કઈ વાત એને જ અધિકાર છે. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપ થી શ્વાસ રૂંધાય, ફૂલ માળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય, પૂજારી પાછો જા. લલ્લુ લલ્લુ કામ નથી સ્વામિનારાયણ, તો ઠીક છે, મૂર્તિ છે, વિચાર સહન કરે છે તો બધા હાર પહેરાવી દે છે, બાકી ના પાડી દે હે આગોજા. હેલો, તે ભક્તિ તે શું, તો જેમ સ્વેદિતવાસી જે નિરન્ન મુક્ત છે, તે બ્રહ્મરૂપ થતા ચંદન પુષ્પાદિક નાના પ્રકારની પૂજા સામગ્રી કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે, તેમ એ આ વાસુદેવ એટલે મહારાજ વ્યાપક હેતી વાસુદેવ, હું શ્રી કૃષ્ણાય નમ વાસુદેવાય નમ સિદ્ધ, એટલે મહારાજ પણ બોલતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, પોતાના સ્વરૂપની જ વાત કરતા, મારે એટલું જ બોલતા ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહારાજ મળી ગયા ભગવાનને, ભજતા હતા બધા ભગવાન, ભગવાન કોકે આવી જાય, ભગવાન એટલે સદાવ્રત બાંધતા હતા. અને મહારાજ ગયા ત્યાં તો ઓળખી ન શક્યા, એ જાણવું બાકી છે, તોય એટલા કર્મથી કે એટલા પુણ્યથી નથી મળતા, એ જ્ઞાનમાં જાણવું બાકી છે. નિષ્કર્મ જે જ્ઞાન છે એમાં જાણવું બાકી છે. આવી કથા કરવી જોઈએ આપણે, પહેલેથી જ ઓન કરીને કહે ઘાટકો પર, આમાં બોલવા અમારું કોઈ જગ્યાએ એ લોકો નુકસાન ગયું, આપણે જેવું કે એવું બોલ દે. મને તો કોઈ ફિલ્મની વાત કહેતી એ કહી દઉં, મને મને તો એવું કઈ છે જ નહીં કે આ જ કરી નાખું, એ જે કે કરી શકું. ધે ડોન્ટ વોન્ટ રિયલ નોલેજ.
તેમ એ પણ બ્રહ્મરૂપ થતો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનનાદિ કે કરીને કરે તે ભગવાને ગીતામાં કહ્યું છે. જે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. થઈ ગયા બ્રહ્મરૂપ, આત્યંતિક કલ્યાણની પૈસા કરે. લક્ષણ હતા ને વાલબા નિર્બા, એ બ્રહ્મ જ્ઞાની હતા. એ સહજાનંદ કાક બાપ કાઢ અહીં એવું બોલવું પડ્યું. બ્રહ્મમાં ભેદ એમ કેતા, જ્ઞાને ત્રીજે દિવસે ભેદ પાડી દીધો. ત્રિપુરુષ સભા નોખી બોલો. અને એ વ્યાપક એવી ચેતન પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે? વ્યાપક એવી જે ચેતન્ય પ્રકૃતિ છે એ શું છે? મહારાજની મૂર્તિનું તેજ, એ ચૈતન્ય પ્રકૃતિ. એનો દેહ બંધાવ્યો છે ચૈતન્ય પ્રકૃતિ જીવ. પંચભૂતનો દેહ ત્યાં ન ચાલે. વ્યાપક એવી ચેતન પ્રકૃતિ છે અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે? તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચેતન પ્રકૃતિ તે બેના આધાર છે. બેના આધાર એટલે ચેતન પ્રકૃતિ પોતે ઉપર છે આધાર. મહારાજ તેજ છે એ ચૈતન્યમય છે. તેજ લાઈવલી છે. આ જે તેજ છે લાઈવલી નહી. આ તેજ થી ખાલી અંધારું ઉલે જાય, એમાંથી અજ્ઞાન ઉલે જાય. સ્પર્શ કરે તો મોક્ષ થઈ જાય, એનો દેહ બંધાઈ જાય. હલો. અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિ ચાર તત્વનો આધાર છે અને પૃથ્વીની જયારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે અને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા જળ તેજ અને વાયુની સંકોચ વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા છે અને પૃથ્વીયાદિ તત્વની સંકોચ વિકાસ અવસ્થા તે બે આકાશને વિશે થાય છે. તેમ એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા ભેળી બે પ્રકૃતિ ચૈતન્ય પ્રકૃતિ અને જળ પ્રકૃતિ માયાની પ્રકૃતિ વાંચી લાઈન પાછી. તેમ એ બે પ્રકૃતિ ની સંકોચ વિકાસ અવસ્થા ભેળી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા છે ને બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાનને વિશે છે. પતી ગઈ વાત. ભગવાનની થાય છે કારણ કે એમાં છે એટલે એની થાય છે. એનું જે થાય છે એ બધું થાય છે. એટલે જ કારણે વર્તમાનમાં મહારાજ કે જો તો તમને જરા કસર જેવું જણાય છે. મુક્તાન સ્વામીને કે જરા નાળ જુઓ કે કસર તો ખૂબ છે. હે મહારાજ અત્યારે સત્સંગ ઉપર પણ કાળ બેઠે કારણ કે જે બધું છે વ્યાપ્ય અને વ્યાપક એ બધું આ છે તો સત્સંગ ઉપર પણ કાળ બેઠો છે. ઘણી કસર છે. હા અહીંયા આવી એટલે સંકોચ વિકાસ એટલે એને જે થાય છે એ બધું થાય બ્રહ્માંડ આખામાં. સ્વામિનારાયણ રાજી થાય તો આખું બ્રહ્માંડ રાજી થાય. હલો. તેમ એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા ભેળી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા છે ને બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાનને વિશે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે ત્યાં શ્રુતિઓ છે. યસ્યાક્ષરમ શરીરમ ઇત્યાદિ શ્રુતિઓ છે. બધા અન્નમય બ્રહ્મ કયો છે, મનોમય બ્રહ્મ કયો છે,
વિજ્ઞાનમય બ્રહ્મ કયો છે ને આનંદમય બ્રહ્મ, આ તો નચિકેતાના પ્રશ્ન હતા, એનો જવાબ ઉત્પન્ન. આ તો વેદમય છે, અન્નમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય, આ બ્રહ્મ. બોલો. ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કઈ છે, તેનું શું તાત્પર્ય છે? જે ભગવાન સર્વના કારણ છે અને સર્વેના આધાર છે, માટે એ સર્વને બ્રહ્મ કયા છે. પણ એ સર્વે શરીર છે અને સર્વેના શરીરી તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. પ્રત્યક્ષ પુરુષોત્તમ જે બેઠા હતા ત્યાં આ જ્યાં છે નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે એનો ઉત્તર. હાલો. તે ભગવાનને વિશે એ જળ ચેતન રૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહી છે અને સર્વને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણપણે કરીને રહ્યા છે. કારણપણે કરી પોતે અને તારે તમારાનો ભેદ આવે. ગોપાલ સ્વામીના, જો કે ગોપાલ સ્વામી તો દેહધારી હતા જ નહીં, આને લઈને દેહધારી, એમાં જે મહારાજ હોય અને સામાન્ય સંતમાં મહારાજ હોય કે આપણા જેવામાં મહારાજ, એમાં ફરક તારે તમારો ભેદ ખરો. ને મોટી પ્રૂફ ગોપાલ સ્વામીજી કે થાય, કારણ કે બહુ વધારે છે. સર્વે કારણના કારણ એવા છે અને તારે તમારા નહીં. ગોપાલ સ્વામી તો રસબસ ભાવે સ્વયં, એટલો ફરક છે. કારણપણે તો બધામાં છે. અને તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે. ક્યાં રહ્યું બધું ભાગવત? આ પ્રત્યક્ષ પ્રમાણ તે જ ભગવાન. આ તમને જ્ઞાન થાય તો એ અનુભવ જ્ઞાન કહેવાય. સામે બેઠા હોય ને આ ન સમજી શકતા હોય તો એને અનુભવ જ્ઞાન નહીં, ખાલી ઇન્દ્રિયો ગમ અને અંતકરણથી જ્ઞાન થયું હોય. અખંડ સુન બોલવા વાળાનું આ કામ નથી, આ સમજવાની જરૂર છે. આ ન થાય તો આત્યંતિક મોક્ષ નહીં. વાત બીજી છે, આપણે એક શબ્દ લઈ લીધો છે આત્યંતિક શ્રેષ્ઠ, અરે વાત બીજી છે. મોટા મોટા ઋષિ મુનિઓને નથી આત્યંતિક મોક્ષ. બોલે આમ છાતીમાં વાળ કાઢીને દઈ દીધું, આખી છાતી બગીઓ સુધી નીકળી ગઈ. મોલાએ કીધું આવ્યા ત્યારે, હું રઘુવીર દશરથ ચંદન રામ છું. એટલે કે કૂંદો ઊંધો કર. રામે અંગૂઠી આપી એટલે કે કૂંદો ઊંધો કર. અમે 19 નીકળ્યા, કે 19 તો રામાવતાર થઈ ગયા. તો હું જેને જોવા માંગુ છું એ તમે નહીં, એ આ પ્રત્યક્ષ પ્રમાણ છપાયાવાથી. એટલે તમારા છે ને, તમે કહો છો તારે ન માનો તો કાંઈ નહીં, તો આત્યંતિક મોક્ષ નહીં થાય. ડોબા ગાળ દેવા મૂંડો ને એ ભેગા હાલશે. ભક્તો જુઓ, તમે સમજો તો, સમજવાની વાત જ નથી. આવા કા બાપ બતા એ તો સરાવા બેસ. ટૂંકી વાત હોય, જ્ઞાન માર્ગ ની અંદર શું કામ તમારે છુપી છુપી વાત કરવી છે? આ કીધું છે એને, ને આ અમારે ઈષ્ટદેવ છે. આત્યંતિક મોક્ષ જોતું હોય તો આ સમજવાની જરૂર છે. પ્રત્યક્ષ પ્રમાણ ને પ્રગટ ભુક્તાન સ્વામીના કીર્તનનો ઉદોર લે છે. પ્રગટ ને ભજે ભજી પાર પહેરના પર વિધ ઘડી કાય કરતી વંદુ કોટી પ્રગટ ઉપાસના શબ્દ. એટલે અમે આને હવે પ્રગટ બ્રહ્મ કહી છે. એ પ્રગટ કહે છે તો અત્યારે ઓલા પ્રગટ નથી ને, એનો અર્થ એ થયો. બાકી આજ તો કેવું પડ્યો કે બહુ બહુ મોટો સવાલ છે. આજની તારીખમાં તો એના જેવું કોઈ નથી. અરે એના જેવું અજ્ઞાની કોઈ નથી. પોતાનો મોક્ષ બગાડી રહ્યા. ને આ કીધું એને નિત્યાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામી. ચિત્રાન દર્શન કરાવો છો તમે તે બોલો. પ્રગટ ને ભજી ભજી પામ પ્રમાણે ગીધ ગણી ગાય સભ્યો પ્રગટ ઉપાસના સૌથી મોટી. અને આ રામાન સ્વામીનું કોપીના દર્શન કરાવો છો મને, તરત જ સગડીમાં મૂકી દીધું.
બિચારા એના ગુરુ હતા અને હારે રહ્યા હતા, એને કોપીનો ટુકડો રાખ્યો પ્રસાદ રોટ પૂજામાં રાખીને આંખે અડાડતા હતા. બ્રાહ્મણ સ્વામીનું વસ્ત્ર હતું. નિત્યાનંદ આંખ વેચી ગયા. પરમ ચૈત્યાનંદ નિત્યાનંદ આંખ વેચી ગયા. તમે ગુરુ આવું મને શીખડાવો, પ્રગટ મળતું બધું બોલો છો, આ કોણ છે? તો એ પ્રગટ હજી છે, પ્રગટ બીજો કોઈ નથી. પ્રગટ એટલે 1837 માં આ સ્વરૂપ ક્યારેય બ્રહ્માંડમાં નતું આવ્યું, આવ્યું એ પ્રગટ. મેં અત્યારે એને સંકલ્પ કર્યો કે હવે મૂર્તિ રૂપે દેખાવ, તો આ પ્રગટ. બાકી બીજો કોઈ છું પ્રગટ બ્રહ્મ છું એ ના હાલે. બ્રહ્મરૂપ થઈ શકે, પ્રગટ બ્રહ્મ તો ઘનશ્યામ પાંડે એક જ છે. તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહી. મહિમા સહિત, મહિમા છે, ઉભા છે સફેદ કપડા પહેરી, મારા તમે પ્રગટ સાક્ષાત છો, આ છે એને જ્ઞાની કહેવાય. દસમ સ્કંદ ને પંચમ સ્કંદ એકલો વાંચે ન થાય, આ સમજવાનું છે. આ બધા સ્કંદ આમાં આવી ગયા છે. 272 હલો કેટલું છે? બહુ લાંબુ ન થાય, થઈ ગયું છે. હે ના ના, સરસ છે. આ મૂકી ગયા પુસ્તક. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે એવી રીતે દેખાતું તો ન હોય ને અંતકરણમાં તો એવી રીતની દ્રઢ આટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાની કહીએ કે ન કહેવાય? એવી રીતે દેખાતું તો ન હોય. હાલો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, અત્યારે આપણે એવી રીતે નથી દેખાતું, તો આ રીતને એ રીતે સમજવાની. દેખાય છે પણ મનમાં મૂંઝવણ હોય કે આપણે જે સમજીએ છીએ સાચું છે કે નહીં. આંખનો ભરોસો ન હોય, મનનો ભરોસો ન હોય, ચિત્તનો ભરોસો ન હોય તો થાય તો. એટલે હરિ હરિજન, ભગવાન કે ભગવાનનો હરિભક્ત, એના સાથે હેત રાખવું હોય તો ખબર પડે. હરિહરિજનની રીત છે ન્યારી, એને દેહદર્શી જાણે પોતા જેવા સંસારી. ઓળખી લેવા જોઈએ ભગવાનના તો થાય, તો એનામાં હા પડે ને માન્યામાં આવે કે આ જ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય, તેમ પુરુષોત્તમ ભગવાનને વિશે જળ ચિત્ત પ્રકૃતિ રહી છે. બ્રહ્મજ્ઞાનીઓ સર્પનો ને સિન્દ્રિયનો દાખલો છે, રસીનો, રજ્જુ કે રજ્જુ પડી છે અંધારામાં આપણે સર્પ લાગે છે, પણ લાઈટ થાય જ્ઞાન થાય તો ખબર પડી જાય આ તો રજ્જુ છે, ઉપાડીને ફેંકી દે. તમે આવી ગયા? ચાલો હા, તો બોલો. હાલ કેજો કેવો ઉઠી જાય. થોડુંક બાકી છે. તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય, તેમ પુરુષોત્તમ ભગવાનને વિશે જળ ચિત્ત પ્રકૃતિ રહી છે ને પ્રકૃતિને વિશે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે, પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અનુમાને કરીને માને છે, આ બધા કહે છે એટલે અનુમાન. અનુમાન યથાર્થ નહીં. યથાર્થ એટલે હા પડી જાય જીવ સત્તા એ યથાર્થ. અનુમાન શું? અને જો એને એવી આંટી ઠાવકી છે, ઠાવકી છે તો એ જાણશે મહારાજ કે જાણે છે તો એને ખબર નથી. ઠાવકી છે તો કઈક એને અલૌકિક પણ જણાયું જોઈએ, નહીં તો જણાશે, નહીં તો જણાશે. પછી કે વાત કામા ને કામા, ઓહો તુમચંદ. અને નિસંદેહ એવી આંટી છે ને જણાતું નથી તો એમ એ સમજે જે એ ભગવાન ને વિશે તો સર્વે એ ભગવાન, આ ભગવાન આપણે એ નહીં,
માંડે પાંડેમાં હા સર્વે છે, પણ મને દેખાડતા નથી એવી જ એની ઈચ્છા છે. એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થતો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાન છે. ભક્તિ કરીને કૃતાર્થ માનતો આપણે એની સેવા મળી ગઈ છે, નથી જ્ઞાન આવતું, બુદ્ધિ નથી. આ બુદ્ધિશાળી કહેવાય જેને આવો વિશ્વાસ હોય. બોલી બુદ્ધિ શું કામની કે જે સ્વામિનારાયણના સ્વરૂપમાં ડાઉટ આવે હશે કે નહીં એવું થઈ જાય. એ તો એવી લીલા કરે કે ભગવાન શું માણસ નહીં સમજીએ, હજામત કરાવતા કરાવતા ખાવા બેસી ગયા. ઓલા ઠીક છે, ઓલા બાવાને સુરતના મુનિ બાવાને એને તો મોક્ષ કરવો તેટલા કરે, પણ આપણા ઉપર આપણા એવી લીલા કરે તો આપણે હટી જાય. તો એ બધું ધ્યાન નહીં રાખવાનું કે મારે લીલા એને કેમ છે, તો એ પણ કેમ જાણે કેમ હશે. ભક્તિ કરો. હાલો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ એ ત્રણેય પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે. મહારાજે કીધું છે કે અમને જ્ઞાની વિશેષ કર્યું છે, અમે જ્ઞાની છે એને ભક્તનું નથી કીધું, જ્ઞાનીનું કીધું વિશેષ. શું જ્ઞાની? એ ને જ્ઞાતે જે જાણી ગયા છે એ જ્ઞાન. હાલો પીએચડી થઈ ગયેલા હોય ને એ બધા જ્ઞાની નહી, એ તો અભ્યાસક્રમ છે એ બતાવી ગયો. નોટ ધેટ, આ સ્વરૂપનું જ્ઞાન એ જ જ્ઞાન. અરે એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી ફળ પછી કઈ વાત. પ્રકૃતિ પુરુષ કૃષ્ણ જ છે, કૃષ્ણ અક્ષર એથી કે પર. હલો અક્ષર તે થકી પર ને સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ. અનન્યપણે સેવે છે પાછી ભક્તિ આવે. અનન્યપણે બધાને શેષો ભેગો નહીં, ફલાણું કરું વિકણું કરું, રામ રૂપે રાવણ મારો, કૃષ્ણ રૂપે કૌશારો નારાયણ અજબ ઈ નહીં. નોટ ધેટ, અનન્ય ન અન્યતે ઇતિ, આના સિવાય કોઈ નહીં. આવી રીતે જે કરતો એ નહીં થાય. ચોખ્ખા અમુક છે તમારે, યુ હેવ ટુ પાસ ઇન્ટરમીડિયેટ ટુ ગો ઇન હાયર એજ્યુકેશન. આ કરવું જોઈએ પહેલા, અનન્ય પણ આવવું જોઈએ ભક્તિ માર્ગમાં. એ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતો ને કેવળ શાસ્ત્રે કરીને અહમ બ્રહ્માસ્મી થઈ બેસે છે ને કહે છે જે રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ લહેરો દરિયા તે મારી લહેરી છે એવા જે બ્રહ્મ કુદાળ આધુનિક વેદાંતિ કુદાળ કહી દીધા મહારાજ. આધુનિક વેદાંતિ આદ્ય નથી કીધા, શંકરાચાર્યને મહારાજ નથી કીધું. આધુનિક જે આવે પેલા છે ઘટબે ગંગા ઘટબે જંગલ, નાવા ધોવાનું બંધ કરી નાખ્યું. હાલો બ્રહ્મકુદાર આધુનિક વેદાંતિ તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે ને મરીને નરકમાં પડે છે. આ પાછો જન્મ લેવો પડે. હાલો ને તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી. વચનામૃતમ આવી રીતે લોયાનું સાતમું વચનામૃત થયું. ધૂન કરી લે બે મિનિટ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સયાન સ્વામી મહારાજ, શ્રીપતમ શ્રીધરમ સર્વદે વિશ્વમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ હરે કૃષ્ણ. ધીરે કરજો, મારો બહુ દુખે છે કોઠણ. આવી પર આપું થોડી ના, આજે આ પાછું આમાં નહીં આવે. અને નહીં કરી પણ નહીં જતો કરે. હા, એ તો કઈ